જ્ઞાન એ પ્રકાશ છે. પ્રકાશમાં જ બધું દેખાય ને. આ સાપ છે કે દોરડું છે એ શેમાં દેખાય? અંધારામાં આમ દોરડું તમારા પલંગ ઉપર પડ્યું હોય તો હું લાગ, એ બાપરે એમ થાય કે ન થાય? પછી તમે શું કરો મોબાઈલ માંથી? અરે ભગવાન, આ તો શું છે? દોરડું છે. તો આ જ્ઞાન થયું ને તો ભય ગયો ને. તો અજ્ઞાન છે ત્યાં સુધી તમે ભયમાં છો. જીવને જયારે જ્ઞાન આવી જાય ને પછી એ નિર્ભય બને છે. મોતનો ડર કોને હોય? અજ્ઞાની. જ્ઞાનીને વળી ડર હોય, રોગનો ન હોય ને, મોતનો ન હોય, દુઃખનો ન હોય, જીવનમાં કોઈનો ડર ન હોય. જ્ઞાન એ પ્રકાશ છે. અસંખ્ય ને અનંત કાળ સુધી અજ્ઞાનના અંધારામાં આપણે ફાંફા માર્યા છે. ભગવાનનું શાસન મળ્યું એટલે જ્ઞાન મળ્યું છે, પ્રકાશ મળ્યો છે. ઉપાધ્યાય યશો વિજય મહારાજ અમૃતવેલની સજ્જાઈની પહેલી ગાથાની પહેલી લાઈનમાં શું લખે છે? ચેતન, તમને બેને નહીં બધાને ચેતન, ચેતન જ્ઞાન અજુવાળી. અજુવાળી એટલે જ્ઞાનનો તારા આત્મામાં તું પ્રકાશ. જ્યાં સુધી તારા આત્મામાં જ્ઞાનનો પ્રકાશ નહીં થાય ત્યાં સુધી તું દુઃખી છો. અરબો ખરબો ની વચ્ચે રહેતો હોવા છતાં પણ તું દુઃખી છો. પણ જ્ઞાનનો પ્રકાશ આવી જાય પછી તું ચૂપડામાં રહેતો હોઈશ તો પણ તું સુખી. પુણ્ય દુઃખી કે સુખી? સુખી હતો. કારણ કે એને જ્ઞાન મળી ગયું હતું કે પરિગ્રહ પાપ છે, સંતોષ એનાથી મોટું કોઈ સુખ નથી. પુણ્ય સુખી હતો. ભગવાન મહાવીરની જીભે ચડ્યો હતો. શ્રેણિકને પોતાની નરક જયારે બચાવી લેવી હતી, નરકમાં જવું ન હતું, તો ભગવાને કીધું પુણ્યનું એક સામાયિક લઈ આવો, તારી નરક ટળી જશે. એમ મળે ખરી? મળે ખરી? તમારો કરેલો ધર્મ તમારી ઘરવાળીને કામ લાગે? તમારા અંબેલ એને કામ લાગે? તો શું કામ લાગે? તમારા રૂપિયા કામ લાગે? તમારો બંગલો કામ લાગે? તમારા દાગીના કામ લાગે? પણ તમારું પુણ્ય તમને જ કામ લાગશે. તમારા પુણ્યના આધારે બીજા કોઈ બચી જાય એ વાત અલગ છે, કોઈ વિશિષ્ટ પુણ્યશાળીની વાત છોડી દો. બાકી સામાન્યથી એમ કહેવાય ધર્મ અને કર્મ બેઉ પોતાના પોતાને કામ લાગતા. તો જ્ઞાન એ પ્રકાશ. જીવનમાં રૂપિયાની પાછળ જેટલા દોડો છો એના કરતા દસમા ભાગનું પણ સમ્ય જ્ઞાનની પાછળ જો દોડો ને તમારા જેવો સુખી આ દુનિયામાં. શ્રાવકથી ના ભણાય, ધર્મનું ના ભણાય, કેટલું ભણાય? બે પ્રતિક્રમણ ને પાંચ પ્રતિક્રમણ. પાંચ પ્રતિક્રમણ થઈ ગયા એટલે તમે શ્રાવક વર્ગમાં બહુ મોટા વિદ્વાન ભણેલા પંડિત કહેવાવ નહીં. તમારા ઘરવાળા સાહેબ એમને પાંચ પ્રતિક્રમણ થઈ ગયા છે, એમાં હું હરખાવાનું છે? અરે પાંચ વર્ષના બાબલા હવે પાંચ પ્રતિક્રમણ પૂરા કરે છે. દોઢ વર્ષનો, દોઢ વર્ષની બેબલી આવી હતી ને કાલે, હા, નવપદની હોળી કરે છે કે નહીં? આજે કોકે કીધું દસ વર્ષનો છોકરો 17મી હોળી કરે છે નવપદની. એટલે એ થયું ને, દોઢ વર્ષે કરી હશે એને. દોઢ વર્ષની ઉંમરથી હોળી કરે, દસ વર્ષનો લગાતાર, અને 17મી નવપદની હોળી આવી. નવસારીનો જ એટલે ત્યાં જઈએ છે હવે.